પ્રિય મિત્રો આજે લઘુકથાના મૂળ માર્ગે થોડું ચાલીએ પરંપરાગત રીતે જે હું લઘુકથાઓ કહું છું તેની વાત કરીશ અગાઉની લઘુકથાઓમાં અલગ અલગ વિષયો ઉપર મેં કહ્યું છે એ જ રીતે અલગ અલગ ટેકનિક વિશેની પણ વાત કરી છે કેટલીક ટેકનિક બાકી રહી ગઈ છે તેમાંથી આજે એક પોસ્ટકાર્ડ લખવાની પદ્ધતિ વિશે વાત કરવી છે પોસ્ટકાર્ડ લખવો એટલે કે પત્રલેખન શૈલી છે આપણે પત્રલેખન શૈલી વિશે ઓલરેડી વાત કરી જ છે પરંતુ પત્ર નાનો પણ હોઈ શકે અને મોટો પણ હોઈ શકે અહીં જે વાત કરવાની છે મારે માત્ર પોસ્ટકાર્ડને ધ્યાનમાં રાખીને વાત કરવાની છે એટલે પોસ્ટકાર્ડ વિશે આપણે વાત કરીએ કે લઘુકથાઓમાં કેવી રીતે આવે છે પરંતુ એના પહેલાં એક પોસ્ટકાર્ડનો જમાનો હતો એક વૈભવ હતો એની પણ વાત તમારી સામે મૂકું હું નાનો હતો ત્યારે પોસ્ટકાર્ડ લખતો ત્યારે તો પત્ર લખતા ન આવડતું એટલે વડીલો જે રીતે પત્ર લખાવે એ રીતે અમે પત્રની શરૂઆત કંઈક આવી રીતે કરતા અમને આવી રીતે લખાવતા એતાન ગામ શ્રી ભાદરોડથી અને પછી લિખિતન બધાના નામ આવે પરિવારના સભ્યોના નામ આવે અડોશ પડોશના સભ્યોના નામ પણ આવે અને વળી પાછું આગળ લખાવડાવે જત જણાવવાનું કે અને પછી બધી વાત ચાલતી રહે એટલે આ પત્ર લેખન એટલે કે પોસ્ટકાર્ડ લખવાનું એમ એક પ્રકારે તો વૈભવ જ ગણી શકાય પરંતુ આ પોસ્ટકાર્ડનો વૈભવ હવે આપણે ગુમાવી દીધો છે પત્ર લખવાની એક શૈલી આપણી સામેથી ગઈ છે પત્ર લખવો એ ખરેખર ખૂબ કળાનું કામ છે એટલે કે ખૂબ ઓછી જગ્યામાં ઘણું બધું કહેવાનું થાય એવી રીતે પત્ર લખાતો એટલે આમ પત્રોનો જમાનો ભલે ગયો પરંતુ આપણા સાહિત્યમાં આ પત્રો જીવંત છે લઘુકથાઓમાં પણ પત્રોએ સ્થાન જમાવ્યું છે આજના યુગમાં આપણી જીવનશૈલી બદલાય છે ભલે આપણે પોસ્ટકાર્ડ નથી લખતા પણ એકદમ ઓછી જગ્યામાં આપણે આપણે વાત તો કરીએ છીએ વોટ્સએપ એ માધ્યમ છે અને એ રીતે ટ્વિટર કે જ્યાં ખૂબ ઓછામાં પણ તમારે વાત કરવાની હોય છે તો આવા બધા માધ્યમો એ પોસ્ટકાર્ડનું નવો સ્વરૂપ આપણે ગણી શકીએ છીએ પણ પોસ્ટકાર્ડ લખવામાં તો કળા તો જોઈએ જ પણ હસ્ત એટલે કે હસ્તાક્ષરનું પણ ખૂબ મહત્ત્વ હતું સારા અક્ષરોથી પત્ર લખવો એ ખરેખર આનંદનો વિષય હતો સારા હસ્તાક્ષરથી સામેના વ્યક્તિ ઉપર લખનારની એક છબી પણ ઊભી થતી પણ એ બધી વાત જવા દઈએ આજે હવે આપણે ટાઈપ કરીને પત્રો લખીએ છીએ લઘુકથાઓમાં પણ આપણે પોસ્ટકાર્ડની જ્યાં જ્યાં વાત આવી છે એમાંથી કેટલાક નમૂનાઓ હું તમારી સામે રજૂ કરવા માગું છું એટલે કે આપણા સાહિત્યમાં પોસ્ટકાર્ડ એ એ જીવંત જ છે તો સૌથી પહેલાં હું એક લઘુકથા રજૂ કરું છું આ લઘુકથાના લેખક છે નરેન બારડ એમનો એક સંગ્રહ છે ઝુમ્મર ઝુમ્મર સંગ્રહમાંથી પોસ્ટકાર્ડના નમૂના માટે થઈને એક લઘુકથા એ તમારી સામે રજૂ કરું છું લઘુકથાનું શીર્ષક છે લે લખ મમ્મી મારે કાગળ લખવો છે લખાવને શીતલને કાગળ લખતા શીખવું હતું પણ લખવો કોને શીતલના સગા સંબંધીઓ ગામમાં જ રહેતા હતા પણ હરેશ કાકા દૂર સરહદ ઉપર લશ્કરમાં હતા શીતલને હરેશ કાકા ખૂબ ગમે પણ કાકાનો કાગળ ક્યારેય ન આવે શીતલની બેનપણી હેતલના મામા પણ લશ્કરમાં હતા હેતલના મામા વરસમાં એક વાર તો અચૂક આવે ત્યારે હેતલ માટે ઢગલાબંધ ડ્રેસ રમકડા અને અવનવી ભેટ લેતા આવે હેતલ વાત વાતમાં મામાની વાતો કર્યા કરે સખીઓમાં રોફ જમાવે શીતલ પણ કાકાની આવવાની રાહ જોયા કરે ઢગલાબંધ ભેટ ઉંચકીને આવતા કાકાની રાહ જોયા કરે પણ મમ્મી કાકાને કાગળ લખાવને લખાવને વળી શીતલ મમ્મી પડોશણ સાથે વાતો કરવામાં મશગુલ હતી એટલે પછી શીતલ તેનો હાથ પકડી પકડીને ધ્યાન દોરવા લાગી અચાનક તેની કમાન છટકી જોયો હવે તારો કાકો ભાગેડું રગે રગે ખોટો બહુ મોટો ધનેશ્રી થઈ ગયો છે તે અહીંયા આપણે પાઈ પાઈ માટે તરસતા રહીએ અને ત્યાં એ લાટ સાહેબ તાગડ ના કરે માંસ ખાય દારૂ પીએ નાચ નાચે બામણનો દીકરો થઈને આવા ધંધા છી છી શીતલ તો ધરબાઈ જ ગઈ જાણે વળી અચાનક તેની મમ્મી બોલવા લાગી લે લખીય પરમ પૂજ્ય તબિયત સાચવજો મારા મમ્મી તમારી બહુ ચિંતા કર્યા કરે છે મારી મમ્મી તમને આશીષ કહેવડાવે છે અને આ હતી નરેન બારડની લઘુકથા લે લખ આપણા જીવનના ચહેરા મોહરાઓ જે ચહેરાઓ સમાજ સામે રાખીએ છીએ અને જે ચહેરાઓ આપણે હકીકતમાં લઈને ફરીએ છીએ તેની મજાની વાત આ લે લખ લઘુકથામાં નરેનભાઈ બારડે ખૂબ સરસ રીતે રજૂ કરી છે એવી જ એક બીજી મજાની લઘુકથા મારે તમારી સામે રજૂ કરવી છે આ લઘુકથાનું શીર્ષક જ છે પોસ્ટકાર્ડ લેખક છે સુરેન્દ્ર કડિયા અને એમની આ લઘુકથા ભાવનગર ગદ્ય સભા સંપાદિત અને સંપાદક હતા તેવું લઘુકથાનું સંપાદનનું પુસ્તક કથાનું ફૂટેમાંથી લેવાય છે લઘુકથાનું શીર્ષક છે પોસ્ટ કાર્ડ લઘુ કથાકાર છે સુરેન્દ્ર કડિયા તો આ રહી એ લઘુકથા મતલબ કે આ રહ્યો એ પોસ્ટ કાર્ડ પુષ્કળ લાવો બેટા તો બુનનું સરનામું કરી દે આ કર્યું માં તો લખ સ્વસ્તી શ્રી ગામ ગોકળ પર મધ્યે બિરાજમાન રાજેશ્વર શ્રી અમરતલાલ બુન મણી બેઉ ભાણિયા અને આડોશી પાડોશી બધા મજામાં હશો અમરતલાલ ને માલમ થાય કે ઘણા દાડા થયા તમારો કાગળ નથી તો લખશો મોટા ભાણિયાને નેહારમાં રજાઓ આવતી હોય તો મોકલશો ખાઈ પીને કરશે પછી લખ માલમ થાય કે ભાણકા નાનાને હવે કેમ છે તે જણાવશો હજી એ ધાવતો ન હોય કે દૂધ બુધ લેતો ના હોય તો બળે બાબાની દરગાહ પર એક નવો ફકીર આવેલ છે તથા દોરો સારો કરી દે છે

આ ચંચીજ કહેતી હતી કે ચાંક કૂતરી વિયાયેલી ને ગલુડિયા ધાવતા નતા એની માને તે કોકે અકેક ગલુડિયાને પગે બડે બાબાનો દોરો બાંધી દીધો કે તરત બચ બચ ધાવવા માંડેલા એટલે તું તારે લખ બેટા કે બુન એક રાતવાસો જ અહીંયા આવી જાય પણ એની સાસુ મુઈ અવળચંડી છે આવવા જ દઈ નહીં ને કાં તો મણી બચાડીને હખજ ક્યાં પડવા દીધું છે આપણી તો ફરજ છે આ આંતેડી કકળે એટલે લખવું પડે લખ્યું બેટા હા બીજું લખ કે મણી તારી નણંદને છોકરું આવવાનું છે તે સુવાવડમાં જવાનું જેમ અમૃતલાલ કહે એમ કરવું મહિનો દાડો કોઈને અડચણ આવી હોય તો કાઢી આપવી આપણે શું કામ નણંદના સભા ઉપર જવું એ તો છે જેવી એની માના જેવી આપણે તો આપણું કામ પતાવીને હેણ ભાઈ પરમ દાડે ગામમાં તે આપણે ઘેર આવતા શું એને પગ દુખ્યા હશે ગામમાં આવે ને આપણું ઘર કાળે એ સારું કહેવાય આ તો પરમ દાડે નળીએ બેસીને કાગડો બોલતો તો તે મને એમ કે નક્કી કોઈ આવવાનું જ પણ મને તો કાલે ચંચીએ કીધું કે દીવામાં મણીની નણંદ આવી કાલે આવીને જતી અહીંયા શું વાંધો હતો એ જે હોય તે તું તારે લખ કે એની સુવડમાં જઈ આવવું ને બે વેણ કાઢે તો હે આ કાનેથી થી પેલા કાને આપણે શું લખ્યું માં બસ બેટા હવે લિખિતંગ દીવા રામ રામ કરી ટપાલમાં દઈ પણ આપણે બધા છીએ તો આ સુરેન્દ્ર કડિયાની લઘુકથા હતી પોસ્ટ ક્યારે તમે જોઈ શકશો કે લઘુકથાના અંતમાં આખી લઘુકથા કેવી રીતે સંદેશ આપે છેલ્લે છેલ્લે દીવામાં સારા છે કુટુંબમાં બધા સારા છે કે નહીં એ વાત અધ્યાહાર રાખીને લેખકે ઘણું બધું આ લઘુકથામાં કહી દીધું છે આ લઘુકથામાં લે લખની જેમ જ સુરેન્દ્ર કહીએ પુષ્કળમાં જગ્યા હોય તો લખ એ વાત દ્વારા એ વસ્તુની સામે ઇંગિત કરી બતાવ્યું છે કે માણસ કેટલી બધી સંવેદનાઓથી જીવે છે કેટલીક સંવેદનાઓ એ વહેતી મૂકે છે અને કેટલીક સંવેદનાઓ એ ધરબી રાખે છે આમ આ પોસ્ટ કાર્ડ એક સંવેદનાઓ વ્યક્ત કરવાનું સમાચારો આપવાનું જીવનની ખાટી મીઠી વ્યક્ત કરવાનું એક માધ્યમ હતું આવી મજાની લઘુકથાઓએ આપણને આવી રીતે લખવા માટે પણ એક પ્રેરણા પૂરી પાડતું હોય છે દૂર રહેલી વ્યક્તિને એક સંદેશો પાઠવવા માટેની આ એક શૈલી છે સાચું ખોટું પણ એમાં લખાતું હોય છે અને એ માટે આ સંવેદન ખૂબ બળકટ બનીને આપણી સામે આવે છે અને એનાથી અભિવ્યક્તિ પણ બળકટ બને છે જીવનનું ઊંડું રહસ્ય એ એ છતું કરે છે આમ ધારી અસર ઉત્પન્ન કરી શકાય પણ જો લઘુકથામાં જે વસ્તુને તાકવાનું છે જો એ બરાબર ન ચીંધી શકાય તો જે અસર ઉભી કરવા માગે છે લેખક એ ન પણ બને એટલે નાની ઘટનાઓ નાના પોસ્ટકાર્ડ સ્વરૂપે કેવી રીતે રજૂ કરવી એના આ બંને લઘુકથાઓના ઉત્તમ નમૂનાઓ છે હવે પોસ્ટકાર્ડ પણ નથી રહ્યા અને આવી આપણી ઝીણી ઝીણી સંવેદનાઓ પણ આપણે ગુમાવી છે અને એને મૂકવા માટેનું માધ્યમ પણ ગુમાવ્યું છે ખેર પરંતુ લઘુકથાએ આ વૈભવ આપણી સામે જાળવી રાખ્યો છે તો આ રીતે પોસ્ટકાર્ડ દ્વારા લઘુકથાઓ પણ સર્જી શકાય છે એના આ નમૂનાઓ તમારી સામે મેં રજૂ કર્યા છે આવા અનેક નમૂનાઓ આપણી પાસે છે સાહિત્યમાં સચવાઈને પડ્યા છે ખાખા ખોળા કરશો તમે તો અચૂક આ વિષયલી તમારા ધ્યાને આવશે તો આજની વાત અહીંયા પૂરી કરીએ ડોન્ટ ફર્ગેટ ટુ શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ થેન્ક યુ વેરી મચ